ગુજરાતમાં સૌથી મોટી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા કિંમતી એગ્રોકેમિકલ કન્ટેનરમાંથી કેમિકલ ચોરી કરી લઈ તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી આપવાના નેટવર્કનો સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 79,66,87,421 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી કેમિકલ ચોરીના 3 ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસર સ્થિત આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ઇથર અને પાયરોક્સા સલ્ફોન ટેકનિકલ નામના એગ્રોકેમિકલનો 76,42,542 કિંમતનો 115 ટન જથ્થો અને ભરૂચની હિમાની ક્રોપ પ્રાઇવેટ લિમિટેડનો મેટ્રીબ્યુઝિન ટેકનિકલ નામના કેમિકલનો 2,04,54,524 કિંમતનો 18 ટન જથ્થો વિદેશ પહોંચાડવા માટે હજીરા પોર્ટ સુધી પહોંચાડવા માટે કન્ટેનર રવાના કરવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં ટ્રેલર ચાલકોએ તેમના સાગરીતો સાથે મળી આ કેમિકલની ચોરી કરી તેની જગ્યાએ કન્ટેનરમાં રેતીનો જથ્થો ભરી મોકલી આપ્યા હતા, જે અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ ફરિયાદ દાખલ થતા સુરત ગ્રામ્ય પોલીસે કેમિકલ ચોરી કરી માલ સગેવાગે કરી દેવાના નેટવર્ક ચલાવનાર સક્રિય ગેંગને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સદર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ તથા મુદ્દા માલ શોધી કાઢવા માટે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી તપાસ હાથ ધરી હતી. અને બાતમીને આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી 79,66,87,421 મુદ્દા માલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત.